વલસાડ સિટી પોલીસ દ્વારા હોળી ધૂળેટી પર્વ શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એકલાસના વાતાવરણ વચ્ચે સંપન્ન થાય તે માટે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ પોલીસ દ્વારા બોલાવવામાં આવેલી શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ બેઠકમાં કેટલાક વ્યક્તિઓએ ટ્રાફિક સહિતનો મુદ્દો ઉપસ્થિત કરતા તેનો વિરોધ કરવામાં આવતા થોડો સમય માટે મામલો ગરમાયો હતો. જો કે બેઠકના અંતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ કોમી એકલાસ સાથે પર્વ પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આપણે તો જંગલમાં પડી રહ્યા, આપણે તો સ્કૂલમાં લર્નિંગ સર્ટિફિકેટ નથી, આપણો કોઈ પંચાયતનો દાખલો નથી, તો એવા સંજોગો ઘણા કન્ફ્યુઝ થતા જાય છે માણસો. એટલે એ પરિસ્થિતિ નથી. એટલે ધ્યાન પૂરતું જે ઉપલા લેવલથી અમને જે જાહેરાત કરવામાં આવે, જાણ કરવામાં આવે છે, એ પ્રમાણે તમને હું જણાવું. એટલે કોઈ પણ માણસ હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈને ડરવાની જરૂર નથી. એટલે સાહેબ, હવે મારો નરેશભાઈ વલસાડની આસપાસ છે, વલસાડ જિલ્લામાં આવી સ્થિતિ નથી. એટલે જેમ સાહેબ એક વિચારણા આપ્યું કે ભાઈ લગ્ન પ્રસંગ હોય, પણ જે કોઈ પ્રસંગ હોય, કોઈ પણ તહેવારના રહીને જે પ્રસંગો ઉપસ્થિત થતા હોય એમાં સામૂહિક ભોજનની પણ વ્યવસ્થા હોય છે. એટલે ડરવાનું કોઈ કારણ નથી, પૂરેપૂરા પ્રયત્નો નહીં એમાં. તમે મદદ કરવાનો તમારો આશય સમજી શકાય, પણ વ્યવહારમાં એ દેખાવો બી જોઈએ સાહેબ. વ્યવહારમાં નથી દેખાતો. હું તમને એક જ ઉદાહરણ આપું, બે જ ઉદાહરણ આપી. આ આપણું જે નીરા તાપ એટલે નીરા કેન્દ્ર આવ્યું છે, ત્યાં જે ટ્રાફિક સર્કલ છે, ત્યાં તમારા જે પોલીસવાળા કે હોમગાર્ડવાળા કે જેનાથી તમે ઊભા રાખેલો હોય, એ ઠેઠ લાઈન સાહેબ કેટલી લાંબી સુધી જાય. બીજી વસ્તુ, એ જ રીતે તમારું આરપીએફનું જે રેલવે ઓવરબ્રિજ છે, ત્યાં તમારા જે પેલા જે કોઈ સિક્યુરિટીવાળા ઉભેલા હોય, હવે એ લોકોની શું દાના હોય છે ખબર નથી. ના, એવું નથી, તમને કહું. આપણા જે અહીંના ના મેં શું કર્યું છે, જે જગ્યા જે રોડ રસ્તા છે તે સ્મોકા એક વાહન મૂકી ગયો, પછી એને ડાયવર્ટ કરવામાં બીજું સામેથી વાહન આવ્યું, ટ્રાફિક આપી દીધા. એ દરમિયાન પેલા માણસો પહોંચે, એ દરમિયાન લાંબી કથા લાગી. એટલે પોલીસ 100% પ્રયત્ન થતું હોય છે. એવો પ્રશ્ન છે જીઆરડી હોમગાર્ડ, અને તેમ છતાં તો ઘણા વર્ષથી એ ટાઈમ જે એટલે સાહેબ, તમારા જે અહીંયા તમે જે હોમગાર્ડવાળા કે બીજાની વાત કરો ને, તો હું તમને આ નજીકનો જ દાખલો આપું. આ નીરા કેન્દ્ર તમે કહો તો તમને વિડીયોગ્રાફી કરીને મોકલી આપી. પણ હું તમને કહું છું કે જે એક તો રિક્ષા સ્ટેન્ડ ગેરકાયદેસર, પેસેન્જર ભરવા માટે બધા ગાડી ગમે તેમ ઊભા રાખે, અને છતાં પણ તમારે ટ્રાફિક પોલીસ કે કોઈ કશું બોલતું નથી. પ્લસ પીડીસીએ એ આપણું એ છે કારણ કે ખોદકામ ચાલતું હોય છે અમુક જગ્યાએ, તમારી જવાબદારી બી છે. હવે દાખલા તરીકે આ જે સ્ટેટ હાઈવે છે, પાવર હાઉસ રેલવે ઓવરબ્રિજ સુધીના 70 બંને સાઈડ